नवसारी खाते सुकन्या समृद्धि योजना तेमज प्रधानमंत्री स्वनिधि योजना ना लाभार्थियों ने सीआर पाटिल ना हस्ते लाभ वितरण नो कार्यक्रम योजवामां आव्यो हतो। नवसारी खाते जिला वहीवटतंत्र द्वारा आयोजित सुकन्या समृद्धि योजना तेमज प्रधानमंत्री स्वनिधि योजना ना लाभार्थियों ने नवसारी सांसद सी आर पाटिल ना वरद हस्ते लाभ वितरण कार्यक्रम योजायो हतो। नवसारी जिला नी 10 वर्ष थी नानी 550 दीकरियों ने सुकन्या समृद्धि अने लारी गल्ला चलावता 2700 नाना वेपारियों ने पीएम सम्मान निधि योजना नो लाभ नवसारी जिला तंत्र द्वारा आपवामां आव्यो छे। त्यारे आजे गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल नी उपस्थिति में लाभार्थी बाळकीओ अने वेपारीओ ने योजना ना प्रमाणपत्र आपवामां आव्या हता। दीकरीओनी घटती संख्या चिंतानो विषय छे। दीकरीओनी संख्या ओछी हशे तो समाज में पण अराजकता फैलावानी संभावना वधशे, जेथी केन्द्र सरकारे दीकरी आर्थिक रीते माता पिता उपर बोझारूप न बने अने मोटी थाय त्यां सुधी एक रकम भेगी थई शके तेवा उमता हेतुथी केन्द्र सरकारे सुकन्या समृद्धि योजना बनावी छे। बीजी तरफ व्याजना खप्परमां होमाता नाना वेपारीओने मजबूत करवा पीएम सम्मान निधि योजना बनावी नानी लोन आपी वेपारीओने आर्थिक मजबूत करवाना प्रयासो पण केन्द्र सरकारे कर्या छे, जेमा नवसारी संसदीय विस्तार में 10 वर्ष थी नानी 30,000 दीकरीओ ने सुकन्या समृद्धि योजना थकी 500 रुपया थी बैंक खाता खोलावानो प्रयास कराशे, जेमा प्रथम 550 दीकरीओ ने आजे नवसारी ना सांसद अने प्रदेश भाजप प्रमुख सी आर पाटिल ना हस्ते प्रमाणपत्र साथे पासबुक आपवामां आवी हती। साथ ज नवसारी पालिका विस्तार नाना वेपारी ने बैंक लोन ना चेक आप नवसारी में 2700 नाना वेपारी ने 5.48 करोड़ रूपया लोन आप हजी वधु 1100 वेपारी ने सरकार द्वारा पीएम सम्मान निधि हेठ लोन अपाशे, जेनी साथ ज टीबी मुक्त नवसारी और कुपोषण नाबूद करवा प्रयासों हाथ धराया। नमस्कार मित्रों, આજે નવસારી શહેરની અંદર નવસારી જિલ્લાના લગભગ 505 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એમના એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરાવીને પહેલો હપ્તો એનો એક કાર્યક્રમનું આયોજન થયું હતું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુકન્યા સમૃદ્ધિ યોજના એના માટે ખૂબ ચિંતિત હોય છે અને એને ખૂબ પુશ પણ કરે છે। દીકરીઓની સંખ્યા ઘટે છે એના જે એના કારણે જે ભય સ્થાનો છે, અસલામત સમાજની રચના ન થાય, સલામત સમાજ જે છે એ જળવાઈ રહે એના માટે દીકરીના લગ્ન વખતે પૈસાની ચિંતા કરતા મા બાપ માટે એમણે આ સુકન્યા સમૃદ્ધિ યોજના જાહેર કરી છે અને ખૂબ લોકો એમાં ભાગ લેતા પણ થયા છે। એની સાથે સાથે આજે 2025 પહેલાં મોદી સાહેબે આખા દેશ માટે ટીબી મુક્ત કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી નવસારી શહેર અને ગુજરાત પ્રદેશ એ પણ એ કાર્યક્રમમાં જોડાય છે અને બનતો બધો જ પ્રયત્ન કરીને નવસારીમાંથી પણ તમામ ટીબી પેશન્ટોને ટીબી મુક્ત કરવા માટેનો એક સંકલ્પ અમે પણ કર્યો છે। એ દિશામાં કામ કર્યું છે અને કેટલાક લોકોએ આવા લોકોને અનાજની કીટ વધારાની આપવા માટેનું પણ શરૂઆત કરી છે। સ્વનિધિ યોજના એક મોદી સાહેબનો એક સામાન્ય લારી ગલ્લાઓ માટેનો એક ખૂબ મોટી યોજના છે। નવસારી શહેરમાં પણ લગભગ 2700 લોકોને 5,48,00,000 રૂપિયા આ સ્વનિધિ યોજનામાં લોન તરીકે મળ્યા છે। એમાં એમણે કોઈ ગેરંટી આપવાની નથી। જો 10,000 રૂપિયા સમયસર જમા કરાવે તો અમને 20,000ની લોન બેંક તરફથી વધારે મળે છે। 20,000 લોન સમયસર જમા કરાવો તો 30,000-50,000,00,000 રૂપિયા સુધી એમને એમાં લોન મળે છે। આ ગરીબ લારી કિલ્લાવાળાને ક્યારેય બેંક ઊભી રાખતી નહોતી, એમને કોઈ લોન મળતી નથી, આજે સહજતાથી એમને ઓછા વ્યાજના દરની આ લોન મળતી થઈ છે અને એના કારણે એમણે કોઈ બહાર વ્યાજખરો પાસેથી એક દિવસના 10,000ના 1,000 વ્યાજ જે આપવું પડતું હતું એવા વ્યાજમાંથી એ મુક્ત થયા છે અને એના કારણે એ કદાચ પોતાનો માલ થોડો ઓછા ભાવે વેચીને બોળો ધંધો પણ કરશે અને આવી કોઈ પઠાણી ઉઘરાણી કે પઠાણી વ્યાજ અમે ચૂકવવું નહીં પડે એના માટેનો જે મોદી સાહેબનો પ્રયત્ન છે। આ દિન સુધીની સરકારોમાં પહેલીવાર આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગરીબ લારી કિલ્લાવાળાની પણ ચિંતા કરી છે અને એમને લાભ પહોંચાડવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે।